નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાગલે કી દુનિયા સિરિયલની ટીમ અમદાવાદમાં. સોની સબ ટીવી પર આવતી વાગલે કી દુનિયા સિરિયલને 3 વર્ષ પૂરા થતાં કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદની મુલાકાત લેતા શોના કલાકારો સ્તન કેન્સર, માનસિક સ્વાસ્થ્ય વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે તે વિશે ચર્ચા કરી હતી. અર્થપૂર્ણ અને સંબંધિત વાર્તાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું સોની સબ તેના શોની અદ્ભુત શ્રેણીમાં વાગલે કી દુનિયા નઈ પીઢી નયે કિસ્સે છે, જે મુંબઈની વાઇબ્રન્ટ પૃષ્ઠભૂમિમાં સેટ છે અને સામાન્ય માણસના સંઘર્ષ, આનંદ અને વિજયના સારને સુંદર રીતે ગ્રહણ કરે છે. રાજેશ વાગલે તરીકે સુમિત રાઘવન, વંદના વાગલે તરીકે પરિવા પ્રણતિ, સખી તરીકે ચિન્મયી સાલ્વી અને અથર્વ તરીકે શિહાન કપાહી શોના કલાકારોએ વાગલે કી દુનિયાના 3 વર્ષની ઉજવણી માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. છેલ્લા 3 વર્ષોમાં વાગલે કી દુનિયા પરિવારોનું મનપસંદ બની ગઈ છે, કારણ કે નિર્ણાયક સામાજિક મુદ્દાઓ પર પ્રકાશ પાડવા માટે શોની પ્રતિબદ્ધતા દેશભરના દર્શકોમાં ઊંડો પડઘો પાડે છે. સ્તન કેન્સરની જાગરૂકતા પર પ્રકાશ પાડવાથી લઈને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને દૂર કરવા અને ભારતીય મધ્યમવર્ગીય પરિવાર દ્વારા સામનો કરવામાં આવતી રોજિંદી સમસ્યાઓ તરફ ધ્યાન દોરવા સુધી વાગલે કી દુનિયા દર્શકોને અર્થપૂર્ણ ચર્ચામાં પ્રતિબિંબિત કરવા અને તેમાં જોડાવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. આ અવસરે તેમણે પોતાની સાથેના વિચારો અને મંતવ્યો રજૂ કર્યા હતા. દુનિયા કી તરફ સે સારે અમદાવાદ વાસીઓ કો અમારા પ્રણામ. સોની સબ કી તરફ સે, હાઈસ ઓફ પ્રોડક્શન કી તરફ સે, મેં સુમિત રાઘવન, શિહાન કપાહી, પરિવા પ્રણતિ, ચિન્મય સાલી. હા જી, તો હમ યહાં પર આયે હૈં, હમારે 3 સાલ પૂરે હો ચુકે હૈં વાગલે કી દુનિયા કે, ઓર બસ કુછ હી દિનો મેં હમ 900 એપિસોડ્સ પૂરે કરને વાલે હૈં ઓર બહોત જલ્દ 1000 કરકે વાપસ આયેંગે આપસે. થેન્ક યુ. જીતને ભી રાઇટર્સ હૈ, ક્યુકી દેખીએ યે કિસી એક રાઇટર કા કામ નહીં, હમારે પાસ કમ સે કમ 12-15 રાઇટર્સ હોતે હૈ જો હર રોજ કુછ ના કુછ લિખતે રહેતે હૈ ફિર હમારે જેડી મજેઠિયા હૈ વો પઢ, ક્યુકી દેખીએ इतने टॉपिक्स ढूंढ के लाना ये कोई मामूली काम नहीं है. तो एक बहुत अच्छी चीज कर रखी है हमारे सेट पे जेडी सर ने खुद, इनफैक्ट कि हमारे सेट पे कम से कम 150-200 लोग, तो सबको बोला गया है कि आप अपनी अपनी लाइफ देखिए और आपकी लाइफ में आपको कोई स्टोरी दिखती है तो आप लाके हमें वो बताइए. तो जिस तरह की जनरेशन अभी फायर जनरेशन पाई जाती है और आपके जो एपिसोड होते हैं वो बच्चों को जिस तरह से लेकर आए और बच्चे भी ऐसे देख रहे थे. हमारे सेट पर आते हैं, लंदन से आते हैं, ऑस्ट्रेलिया से आते हैं कि हमारे बच्चों को हिंदी बोलना आपके शो ने सिखाया और अपने देश का कल्चर आपका शो देख के कि फैमिली, जॉइंट फैमिली का इंडियन फैमिली. देखिए हम सब अभी न्यूक्लियर फैमिलीज हो गए, दादा दादी नाना नानी का क्या महत्व है ये तो गूगल व विकिपीडिया अभी आया है. दादा दादी नाना नहीं, ये हमारे ओरिजिनल गूगल है. उनसे कुछ भी पूछो वो जवाब दे देते. तो उनका इम्पोर्टेंस एसोसिएशन वैसा ही दिखाया है. उनका इम्पोर्टेंस इतना है, बस वही हम दिखा रहे हैं और बेसिकली कोर इंडियन वैल्यूज. हमें खुद भी एक्चुअली तो हम भी अपने आप में सीखते हैं जब हम कुछ शूट करते हैं.